નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર નેવ્યાસી જોવા જઈ રહ્યા છીએ તો શરૂઆત કરતાં પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો કે ભાઈ ગુજરાતી સાહિત્યનું પ્રથમ ફાગુ કાવ્ય કયું છે એટલે કે જે ગુજરાતી સાહિત્ય છે એમનું પ્રથમ ફાગુ કયું છે તો કે સ્થૂલિભદ્ર ફાગુ ઓપ્શન બી નેમિનાથ ફાગુ ઓપ્શન સી રણમલ છંદ અને ઓપ્શન ડી જંબુ સામી ચરિતા તો મિત્રો આ જે ગુજરાતી સાહિત્યનું છે એ પ્રથમ ફાગુ કયું છે તો કે સ્થૂલીભદ્ર ફાગુ હવે આ ફાગુ એટલે શું તો મિત્રો આ ફાગુ એટલે તો કે ભાઈ લાંબુ પદ્ય વાર્તા એમ કહી શકાય કે અથવા કાવ્ય લાંબી પદ્ય કાવ્ય હવે આમાં છે ફાગુ એટલે પેલા તો આ કયા મહિનામાં કાવવામાં આવે આની વિશે થોડીક વાત કરીએ એટલે કે ફાગુ શબ્દ છે ને એ ઉપરથી આવેલો છે શબ્દ તો કે ફાગણ ઉપરથી આવેલો છે ફાગુ શબ્દ કોની ઉપરથી આવેલો છે તો કે ફાગણ ઉપરથી આવેલો છે હવે આ હિન્દુ ધર્મના જે પંચાંગને આધારે ફાગણ છે એ કેટલામો મહિનો છે ગુજરાતી મહિનો તો કે પાંચમો ગુજરાતી મહિનો છે અને ફાગણ મહિનો છે એ કઈ ઋતુમાં આવે તો કે વસંત ઋતુમાં આવે કઈ ઋતુમાં આવે વસંત ઋતુમાં આવે છે એટલે કે જે આ જે આ સમયે રચના જે બધું થાય છે એમાં મુખ્યત્વે જૈન જેટલા પણ મુનિઓ છે એમણે છે એ સૌંદર્યનું જે છે એ શું કરેલા છે તો કે વખાણ કરેલા છે આ ફાગુ ફાગુમાં શેનો ઉલ્લેખ છે તો કે ભાઈ સૌંદર્યનો છે એ વધારે પડતો ઉલ્લેખ જોવા મળે છે આ સિવાય વીરતા સૌર્યતા આ સિવાય કુદરતના તો પ્રાકૃતિક વિષય ઉપર લખાણ છે એમાં જોવા મળે છે તો કે આ ફાગુ કાવ્યોમાં જોવા મળે છે જેમની રચના કોણે કરેલી છે તો કે મોટે ભાગે આ જૈન મુનિઓએ છે આમની રચના કરી છે અને આ કયા સમયનો સાહિત્ય યુગ કહેવામાં આવે છે તો કે મધ્યકાલીન સાહિત્ય યુગ ગણવામાં આવે છે તો આપણે આટલી માહિતી યાદ રાખીશું તો કે પ્રથમ ફાગુ કયો આવશે તો કે સ્થૂલીભદ્ર ફાગુ અને આ ફાગ ફાગુ છે એ લાંબો પદ્ય વાર્તા કહી શકાય ફાગુ શબ્દનો અર્થ અથવા કેની ઉપરથી લેવામાં આવ્યો છે તો કે ભાઈ ફાગણ ઉપરથી અને મિત્રો આ ફાગુને જ હેમચંદ્રાચાર્યએ કે જે સિદ્ધરાજ જયશી અને કુમારપાળના ગુરુ હતા આ હેમચંદ્રાચાર્યએ ફાગુને શું કહ્યું હતું મિત્રો તો કે ફગ્ગુ કહ્યું હતું શું કહ્યું હતું તો કે ફાગુને છે એ હેમચંદ્રાચાર્યએ શું કહ્યું હતું ફગ્ગુ કહ્યું હતું તો મિત્રો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર બે આપેલો છે કે ભાઈ સામવેદ તો કે સામવેદ એટલે શું છે તો કે યજ્ઞ વખતે અને ગાઈ શકાય તેવા શ્લોકોનો સંગ્રહ છે એટલે કે આપણે સામવેદમાં શું આપેલું છે અથવા સામવેદમાં સેમનો ઉલ્લેખ છે એમની એ વાત કરી છે કે ભાઈ જે યજ્ઞ વિધિ જે કરવામાં આવે છે કર્મકાંડ એમાં રાગ અને લયમાં જે શ્લોક ગાવામાં આવે છે એની વાત કરેલી છે અને આ સામવેદના આ શ્લોકો ગાનાર વિશેષ બ્રાહ્મણો હોય એને કયા નામથી ઓળખવામાં આવે છે સવાલ આપને શું પૂછવો છે કે ભાઈ જે જે સામવેદમાં જે વિશેષ રાગમાં જે શ્લોક ગાવામાં આવે છે એ બ્રાહ્મણોને શું કહેવાય ઓપ્શન એ આપ્યો છે ઉદગાત્રી ઓપ્શન બી જ્ઞાન્ય જ્ઞાન્યતેજ ઓપ્શન સી પદ્માર્થી અને ઓપ્શન ડી સેવ્યતા તો મિત્રો આ સામવેદના જે તજજ્ઞો જે બ્રાહ્મણો છે એમને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ઉદ્ગાત્રી તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો વેદની વાત કરી દઈએ થોડીક તો કે ભાઈ આપણે વેદ કેટલા છે મુખ્ય તો કે મુખ્ય ચાર વેદ છે કયા કયા તો કે ઋગ્વેદ ઋગ્વેદ બીજો કયો આપ્યો છે તો કે યજુર્વેદ ત્રીજો તો કે સામવેદ અને ત્રી ચોથો કયો છે અથર્વ વેદ તો આમ ટોટલ કેટલા વેદ છે તો કે ચાર વેદ છે એમાં સૌથી જૂનો વેદ કયો છે તો કે ઋગ્વેદ છે કે કયો છે તો કે ઋગ્વેદ છે જેમાં દસ મંડળ આપ્યા છે એક હજાર અઠ્યાવીસ રૂચાઓ આપી છે અને દસ હજાર પાંચસો એસી શ્લોક આપેલા છે દસ મંડળ એક હજાર અઠ્યાવીસ રૂચાઓ અને દસ હજાર પાંચસો એસી શ્લોક એમાં આપેલા છે એમાં ખાસ કરીને બે વસ્તુ આપણે યાદ રાખવા જેવી છે એક તો આપણો ગાયત્રી મંત્ર અને આ સિવાય વર્ણવ્યવસ્થા જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એમનો ઉલ્લેખ પણ આપણે શેમાં જોવા મળે છે તો કે ભાઈ ઋગ્વેદમાં જોવા મળે છે એટલે આટલી માહિતી યાદ રાખવાની છે હવે યજુર્વેદની વાત કરીએ તો કે જેમ હમણાં આમાં કીધું કે ભાઈ યજ્ઞમાં જે ગવાતા કર્મકાંડ તો મિત્રો આ યજ્ઞ વિધિ જેટલા પણ યજ્ઞ વિધિમાં જે કર્મકાંડ કરવામાં આવે છે આ બધા જ કર્મકાંડ છે એનો ઉલ્લેખ કયા વેદમાં આપેલો છે તો કે યજુર્વેદમાં આપવામાં આવેલો છે એટલે એમ કહી શકાય કે માણસના જન્મ પહેલાંના જેટલા પણ વિધિઓ કરવામાં આવે અને મૃત્યુ પછી એટલે કે જીવન દરમિયાન આ સિવાય મૃત્યુ પછી પણ જેટલી વિધિ કરવામાં આવે એમનો ઉલ્લેખ શેમાં છે તો કે ભાઈ યજુર્વેદમાં છે ત્રીજો કયો આપ્યો છે સામવેદ તો કે સામવેદમાં આપણે વાત કરી દીધી છે સામવેદમાં શું આપ્યું છે તો કે યજ્ઞ વખતે ગવાતા રાગ અને લયની માહિતી આપેલી છે અને યજુર્વેદ તો મિત્રો યજુર્વેદ છે એના રચયતા બે છે કયા કયા ઋષિ છે તો કે ભાઈ અથર્વ અથર્વ નામના ઋષિ છે એમણે યજુર્વેદ ઋચ્યો છે આ સિવાય બીજા અંગિરા પરીક્ષામાં આપણે પૂછાઈ જાય છે એક તો કોણ રચિયેતા છે તો કે અથર્વ જેટલું થઈ છે આયુર્વેદ જેટલું પણ આયુ આયુર્વેદિક ઔષધિ છે એના ઉપયોગથી આપણે કેવા કેવા કામ કરી શકીએ કેવી કેવી વસ્તુ મટાડી શકીએ કયા કયા રોગ મટાડી શકીએ અથવા આયુર્વેદનો કઈ રીતના આપણે ઉપયોગ કરી શકીએ એમની માહિતી આપણે આમાં આપેલી છે અથવા એની રચના છે કોના દ્વારા થાય છે તો કે અથર્વ ઋષિ દ્વારા હવે જ્યારે અંગીરા ઋષિ દ્વારા તો કે ભાઈ આમનો જ જે અથર્વવેદમાં જ જેનો ઉલ્લેખ છે તો કે ભાઈ જાડુ જોણા વશીકરણ તો કે આ ભાઈ આ મેલી વિદ્યા આ બધી જ વસ્તુ છે એમાં કોનો સમાવેશ કેમાં સમાવેશ થાય છે તો કે અથર્વવેદમાં થાય છે જેમની રચના કોણે કરી હોય એવું માનવામાં આવે છે તો કે અંગીરા ઋષિ એ છે એ કરી હોય એવું માનવામાં આવે છે તો આપણે યાદ રાખીશું અથર્વવેદની રચના કયા કયા ઋષિએ કરી છે એક તો અથર્વ ઋષિએ અને બીજા કયા છે અંગીરા ઋષિએ છે એમની રચના કરી હોય છે અને આપણે કુલ વેદ કેટલા છે તો કે ચાર વેદ છે અને ચારેય વેદમાં શેનો શેનો ઉલ્લેખ છે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ કયા રંગના દ્રશ્ય તરંગ લંબાઈ મહત્તમ હોય છે એટલે કે કયો રંગ છે એની તરંગ લંબાઈ છે એ વધારે હોય છે તો કયો આવશે તો કે રાહ તો આવશે હવે મિત્રો આપણે ઘણી વખત ક્રમમાં ગોઠવવાનો પણ આપણે સવાલ પૂછાતા હોય છે તો આપણે આમાં યાદ રાખીશું કયું તો કે જાની પીનારા તો કે ભાઈ ધોરણ આઠ માં જે વિજ્ઞાન વિષય હતો એમાં આ તમારે માહિતી આવતી તો કે ભાઈ આપણે ઇન્દ્રધનુષ મેઘધનુષ જે જોયું હોય છે પહેલાં તો આ મેઘધ છે ક્યારે જોવા મળે તો કે વરસાદી માહોલ હોય ત્યારે આ વધારે પડતું જોવા મળે હવે આ કઈ દિશામાં જોવા મળે આવા પણ સવાલ આપણે પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે તો કે જો સવારમાં હોય સવારનો સમય હોય તો પશ્ચિમ દિશામાં જોવા મળશે ક્યાં જોવા મળશે પશ્ચિમમાં અને જો બપોર પછીનો સમય હોય તો પૂર્વ દિશામાં જોવા મળશે કેમ આવું તો કે મિત્રો આમાં આપણે યાદ એ રાખવાનું કે ભાઈ હંમેશા મેઘધનુષ સૂર્યની વિરોધ દિશામાં જોવા મળે સૂર્ય સવારની કઈ દિશામાં હોય તો કે પૂર્વ દિશામાં હોય તો કઈ દિશામાં જોવા મળશે પશ્ચિમ દિશામાં અને જ્યારે બપોર પછીની વાત કરીએ તો એ ઢળતો ક્યાં જતો હોય પશ્ચિમ દિશામાં તો એ સવાર પછી ક્યાં જોવા મળશે તો કે પૂર્વ દિશા તરફ જોવા મળશે હવે આ મેઘધનુષમાં કયા કયા રંગનો સમાવેશ થયો હોય તો કે આપણે જોવા મળશે ત્રણ પણ હકીકતમાં કેટલા રંગો હોય છે તો કે સાત રંગોનો સમાવેશ થયો હોય છે કયા કયા તો કે જાંબલી પછી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો તો એમ કુલ સાત છે એ રંગોનો સમાવેશ થયો હોય છે હવે અહીં મિત્રો આપણે યાદ રાખીશું કે ભાઈ તરંગ લંબાઈ સૌથી વધારે કીધી છે તો કોની હોય છે રાતાની હોય છે પણ મિત્રો એમ પૂછાય કે ભાઈ ઓછી સૌથી ઓછી કોની હોય છે તો કે ભાઈ ઉપર કોણ આવે જાંબલી તો એમનો સૌથી ઓછી હોય છે એ પણ આપણે સાથે સાથે સવાલ યાદ રાખીશું એટલે ક્યારેક આપણે ક્રમમાં ગોઠવવાના કહે તો આમ ઉપરથી જે નીચે જઈએ તેમ શું થાય તરંગ લંબાઈ વધે અને નીચેથી ઉપર તરફ જઈએ તો તરંગ લંબાઈ શું થાય ઘટાડો થાય અને આ કેટલા રંગ હોય છે તો કે સાત રંગ છે મેઘધનુષમાં હોય છે અને હંમેશા સૂર્યની વિરોધ દિશામાં હોય છે તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આપ્યો છે કે ભાઈ બંધારણના કેટલામાં સુધારા દ્વારા શિક્ષણનો સમાવેશ સમવર્તી સૂચિમાં કરવામાં આવ્યો એટલે કે જે આપણો બંધારણમાં છે એ ઘણા બધા સુધારા હાલમાં થઈ ચૂક્યા છે એટલે એમ કહી શકાય હાલમાં એકસો ત્રણથી વધારે પણ સુધારા થઈ ચૂક્યા છે તો આ જે બંધારણમાં જે સુધારા કરવામાં આવ્યા છે એમાં કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો તો કે જે સમવર્તી સૂચિ એમાં છે ઈશ્વરનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો કે શિક્ષણનો શેમાં હતો તો કે રાજ્ય યાદીમાં હતો એમાંથી કાઢીને શેમાં લેવામાં આવ્યો તો કે સમવર્તી સૂચિમાં લેવામાં આવ્યો હવે મિત્રો આપણે છે એ દેશમાં અનુસૂચિ નંબર સાત આપેલી છે કે એમાં અલગ અલગ વિષયોની અલગ અલગ વહેંચણી કરવામાં આવી છે કે ભાઈ આ વિષયો પર કાયદો બનવા બનાવવાનો અને અર્ધઘટન કરવાની સત્તા કોની પાસે રહેશે તેમાં ત્રણ સૂચિ કરવામાં આવી છે કેન્દ્ર સૂચિ એટલે કે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સમવર્તી યાદી એટલે કે એમાં અમુક ટકા વિષયો છે કેન્દ્ર પાસે રાખેલા છે અમુક રાજ્યને આપેલા છે અને અમુક કોને કોને કરે કરેલા છે છે તો કે બંનેને સંયુક્ત યાદી તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો જોઈએ શિક્ષણને ક્યારે બદલવામાં આવ્યું તો કે બેતાલીસમો બંધારણીય સુધારો જ્યારે કરવામાં આવ્યો ત્યારે છે એમને બદલવામાં આવ્યું પાછો સવાલ થાય કે ભાઈ બેતાલીસમો બંધારણીય સુધારો કઈ સાલમાં કરવામાં આવ્યો તો કે ભાઈ ઓગણીસો છોતેરમાં છે એ બેતાલીસમાં બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો કઈ સાલમાં તો કે ઓગણીસો છોતેરમાં છે એ બેતાલીસમાં બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો હવે આ બેતાલીસમો બંધારણીય સુધારો છે એમને મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે તો નાનો બંધારણ કહેવામાં આવે છે કેમ કે આ બંધારણ સુધારામાં ઘણા બધા ફેરફાર થયા હતા જેમ કે પહેલું જોવા જઈએ તો કે ભાઈ આમુખમાં સૌપ્રથમ વખત અને એક માત્ર વખત સુધારો થયો છે ક્યારે તો કે બેતાલીસમાં બંધારણીય સુધારો એ અંતર્ગત અમુકમાં અમુક શબ્દો ઉમેરવામાં આવ્યા હતા કયા કયા તો કે ભાઈ અખંડિતતા સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા તો આ શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા હતા આ સિવાય બીજું શું કરવામાં આવ્યું હતું તો કે લોકસભા એટલે કે જે આપણી ભારતની લોકસભા છે એનો અત્યાર સુધીનો કાર્યકાળ કેટલો હતો મિત્રો તો કે પાંચ અત્યાર એટલે કે આ ચુમ્માલીસના બંધાણીય સુધારામાં શું કરી દેવામાં આવ્યો હતો રદ કરી દેવામાં આવ્યો હતો એટલે પાછા છ માંથી શું કરી દેવામાં આવ્યો હતા પાંચ પણ આપણે યાદ રાખીશું બેતાલીસમાં બંધાણીય સુધારો તો આવી રીતના બેતાલીસમાં બંધારણીય સુધારામાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે હવે આપણે મિત્રો આપણે બેતાલીસમાં બંધારણ સુધારા વિશે એક અલગથી વિડીયો બનાવીશું જેમાં સંપૂર્ણ સુધારાઓ જે કરવામાં આવ્યા છે એ બધાની માહિતી લઈશું તો આપણે યાદ રાખીશું કે ભાઈ બેતાલીસમાં બંધારણ સુધારામાં રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદી અથવા સંવત યાદીમાં કેટલા વિષય મૂકવામાં આવ્યા હતા તો કે ભાઈ આંકડાની દ્રષ્ટિએ પૂછાય તો પાંચ વિષય છે એ મૂકવામાં આવ્યા હતા જેમાં શિક્ષણ કહી શકાય આ સિવાય વન્ય જીવો પક્ષીઓ પશુઓ આ બધાની સાચ જાળવણીની બધા જે વિષયો છે લખતા એ ક્યાં મૂકવામાં આવ્યા હતા તો કે ભાઈ સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યા હતા હવે મિત્રો હાલમાં રાજ્ય યાદી સંયુક્ત યાદી અને કેન્દ્ર યાદીમાં કેટલા કેટલા વિષયો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ ઉનાળુ પાકને અહીંયા ખાલી જગ્યા કહેવાય છે મિત્રો તો કે ઉનાળા પાકને શું કહેવાય છે ઓપ્શન એ રવિ પાક ઓપ્શન બી ખરીફ પાક ઓપ્શન સી જાયદ પાક ઓપ્શન ડી ઉપરમાંથી એકે નહીં એટલે કે જે ઉનાળુમાં જે પાક લેવામાં આવે છે એને શું કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ઓપ્શન સી જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે હવે બાકીના બે છે એમની પણ વાત કરી દઈએ તો કે ભાઈ રવિ પાક છે કઈ ઋતુમાં લેવામાં આવે છે તો કે શિયાળામાં છે લેવામાં આવે છે અને ખરીફ પાક છે કઈ ઋતુમાં લેવામાં આવે છે તો કે ચોમાસામાં છે એ લેવામાં આવે છે એટલે કે જે જે પાકો છે એ શિયાળામાં લેવામાં આવે એમને રવિ પાક તરીકે પણ ઓળખાઈ શકાય જાહેદ પાક એટલે કે ઉનાળા ઋતુમાં જે પાક લેવામાં આવતા હોય એ અને ખરીફ પાક એટલે શું થશે તો કે ચોમાસા ઋતુમાં ભાઈ પાક લેવામાં આવે તેમને ખરીફ પાક કહેવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ